ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જોકે અસહ્ય ઠંડીને લઈને જનજીવન પર માઠી અસર વર્તાઈ રહી છે. ત્યારે નાના બાળકોને કડકડતી ઠંડી સામે રક્ષણ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે દાતાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં આવેલ પ્રાથમિક શાળાઓમાં નાના ફૂલકાઓને સ્વેટરનો વિતરણ કરાઈ રહ્યું છે. ત્યારે આજરોજ દિયોદર તાલુકાના સાલપુરા ગામે આવેલ પ્રાથમિક શાળાના સ્થાપના દિવસ નિમિત્તે જીગરભાઈ ગુર્જર નામના દાતાશ્રીએ શાળાના નાના ફૂલકાઓને ગરમ સ્વેટર આપવાનો વાયદો કર્યો હતો. ત્યારે આજે દાતાશ્રી દ્વારા શાળામાં અભ્યાસ કરતા નાના ફૂલકાઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું અને દાતાશ્રીએ જણાવ્યું હતું કે નાના ફૂલકાઓને સ્વેટર વિતરણ કરવાનો મોકો મળ્યો તે બદલ શાળાના આચાર્ય અને શાળા પરિવારના અમે આભાર માનીએ છીએ. જોકે દાતાશ્રીના કાર્યને બિરદાવતા શાળાના આચાર્ય સમીરભાઈ પટેલે દાતાશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં સેવાની કામગીરી કરતા રહે તે માટે શુભકામનાઓ પાઠવી હતી. નમસ્કાર. થોડા દિવસ પહેલાં સાલપુરા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસ નિમિત્તે જે કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે મને અને ગામના ઘણા બધા આગેવાનોને આમંત્રણ અપાયું હતું, તો ત્યારે મેં વિચાર્યું કે સાલપુરા પ્રાથમિક શાળાના બાળકો મોટાભાગના જરૂરિયાતમંદ અને ખેડૂત પરિવારમાંથી આવે છે, તો એમને નેક્સ્ટ શિયાળામાં ઠંડીથી રક્ષણ માટે એમના સારા સ્વાસ્થ્ય માટે એક સ્વેટર વિતરણ કરવાનો મેં જાહેરાત કરી હતી. તો આજ રોજ મેં અને મારા પરિવાર દ્વારા લગભગ 150 જેટલા બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું. અમને આવો સેવાનો લાભ આપવા માટે અને શાળા પરિવારનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આજ રોજ મા હોસ્પિટલ દિયોદરના ડૉક્ટર જીગરભાઈ ગુર્જર તરફથી અમારી શાળાના 145 બાળકોને ઠંડીથી રક્ષણ માટે અને એમના સારા સ્વાસ્થ્ય માટે થઈ અને એમને બાળકોને સ્વેટર દાન આપ્યા છે એ બદલ હું સાલપુરા પ્રાથમિક શાળા અને સાલપુરા ગામ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય.